નમસ્કાર બાળકો, આપણે આગળ અજબ જેવી વાત એ કાવ્ય શીખી ગયા છીએ. એ કાવ્ય પરથી હું આજે તમને થોડાક પ્રશ્નોના જવાબ શીખવાડીશ, જે તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર 33 પર પ્રશ્નો આપેલા છે તે પ્રમાણે હું કરાવીશ, અને આની વર્કશીટ પણ હું તમને મોકલીશ. આ કાવ્યમાં આપણને પ્રશ્નોમાં પૂછ્યું છે કે આપણે શાના વડે જોઈએ છીએ, તો આપણે જોવા માટે શું કરીએ છીએ, શરીરના કયા ભાગનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે આંખ વડે જોઈએ છીએ. કાન શું કામ કરે છે, તો કાન સાંભળવાનું કામ કરે છે. નાક શું કામ કરે છે, તો નાક સૂંઘવાનું કામ કરે છે. આપણે તાળી શાના વડે પાડી શકીએ, તો તાળી પાડવા માટે આપણે કયા અંગનો ઉપયોગ કરીએ છીએ, હાથ, તો આપણે હાથથી તાળી પાડી શકીએ. પગ શું કામ કરે છે, તો પગ ચાલવાનું કામ કરે છે. મોઢું શું કામ કરે છે, હા મોઢું સારું સારું બોલવાનું કામ કરે છે. તો જુદા જુદા અંગો શું કામ કરે છે, આ તમને હું પ્રશ્નો અને જવાબ સાથે મોકલીશ. હવે આગળ દરેક અંગથી એક જ કામ થયું નથી, ઘણું બધું થઈ શકે છે. તમે પગ શું કામ કરે, એમાં દોડી શકે, ચાલી શકે, રમી શકે, બધું કરી શકો છો, બરાબર ને? તો દરેક અંગના જુદા જુદા કાર્યો પણ તમારે વિચારવાના છે. નમસ્કાર.